आजे गणपति दादा तुम्हारा स्मरण करिए मिला गोलड़ी लड़ी पाय आज गणपति दादा तुम्हारा स्मरण करिए आज सरस्वती माता तुम्हारा स्मरण करिए इला गोलड़ी लड़ी पाई आज सरस्वती माता तुम्हारा स्मरण करिए धरती माँ तारे तुम्हारा स्मरण करिए खिला दो आज लड़ी लड़ी पाई अब धरती माँ तारे तुम्हारा स्मरण करिए आज
विच प्रण रे गण मोरे ओरे राजी ओरे आजे पर नानी यशवराज सुनी रे लगे सुना मारे देवर के दरबार मारा पर सुनी रे लगे आज राजन बोलावे पर કારણ કે પ્રધાન જી રેત થકી રાજાના રાજ ચાલે છે એમ રેત થકી રાજાના રાજ શોભે છે વીરા કોઈ આપણા રાજની અંદર દુખી હોય છતાં આપણા રાજની અંદર જાણ કરી શકતા ન હોય વીરા કોઈ આપણા રાજની અંદર આવી શકતા હોય તો કોઈ આપણા રાજમાં આવતા ડરતા હોય પણ પ્રધાનજી રાજન હોય છે પ્રજા પાલક હોય છે અને આજે રેતનું રક્ષણ કરવું એ મારો ધર્મ અને મારું કર્તવ્ય છે માટે આપણા ઘોડીલા સાબદા કરો આજે આપણે નગર ચર્ચા કરવા જવું છે જેવી આજ્ઞા મહારાજ આજે રાતની અંદર આજે આપણા ઘોડીલા તો સાબદા જ છે તો ચાલો પ્રધાનજી એ આજે રાજાને વરદાન માને હાલી હારે એ જવા મારા નગર ની બજાર આવા રાજાને વરદાન માને હાલી હારે બોલ દ્વારિકા દેશ ને કૃષ્ણ કનૈયાલાલ કી જય અતિ મારો મંત્રો અને વરી
फेरता झुकी झुकी कोई जीवता नती अरे रे मर बलो यामाल धारी ये पूरा माल धारी गायना रे गोवालिया ये
कपड़ पासा तो ये पूरे हम से બોલાવે
ઉપલા વિરા એ આયો વિરા એ નો બોલાવે ઉપલા આવજે આવજે રે વિરા રે વિરા આવા વાડી ના વાડ મે આયો આયો ભાઈ આયો ओ भाई बोलावे नाना आवे नाना अब जे रे बिरा रे बिरा अरे दीना रान मा
દાદા રાજ રે કતલ ખાને કરને મારો આવી દે દાદા મને ધારો જાગને જાદવ રાજ જે જાગને જાદવ રાજ જે હમરો મારા કાર્યા દાદા એ મારા કાર્યા નગર હવે તો ભરીય નગર જાગને જાદવ રાજ હવે જાગને જાદવ રાજ जाने क्या गाई છોકરા એટલે તો ઠીક તું મને ટારી દેતો નહીં.
તારે તને હરખ છે એ વાંધો ને તું મને તારી દેતો ની કા તને છે નો હરખ તો કે હા વામ હોય કઈ ભાઈ તો કેમ હોય હે હા હા આ એટલો બધો હરખ માં કેમ છો એલા હરખ જ હોય ને પણ આ એટલો બધો તો લે આપણે હું વાંધો છે તો આપણે હરખ નો હોય વાંધો એટલે કઈ છે કઈ ઘરે નવીન માં છે કઈ એમ નવીન માં તો જ હરખ હોય તો નવીન માં તને ખબર છે ડોઢ વર થી હું છે કાઈ મને ખબર નથી હે બપોર નો ભાત ખાઈ અને બાહુ લાંબો કરવાની તૈયારી કરતો હોય અને હું વાડી ને વડલે એકલો નવરો હતો અને મને એમ થયું લે મારા ભાઈ ને બોલાવું અને એને બે બે મળીને કઈક થોડી થોડી ખવાણી કરીએ એટલે હાવ ખાલા ખાલી હવાણ જ બોલાવ્યો હાવ હવાણે હાવ હવાણે હાવ એટલે હાવ કઈ દે મારા ભાભીને શામુ નામ નો લે તારી ભાભીનું કેમ ડોઢ વરતી રહોડે રાડે છે એનું નામ પડત કેમ ઢીલો પોસો થાવા માંડો ઢીલો પોસો નતા તો હોય તો ઢીલા પોસા થાય ને ડોઢ વર થઈ ગયું રહોડે રાડે છે તો આ તે મૂક દે હું જઈ હું ગયો એ બરાબર છે આપણે માલદારી દીકરા આપણે કેમ ને થોડી દેખાવીએ છોકરા ની ઉપાધિ આપણે નોકરી કે કામ નો કરે પણ એને બિહારી તારે હાંજે પૂછી લેવાય હું છે હું નહીં એટલે એને કેટલું પૂછવું આમ શેઠો બેઠો તો ત્યાંથી નજીક બોલાય તોય કઈ જવાબ ન દીધો અને નજીક થી લઈને ખોરામાં બેહેરો માથે હાથ ફેરવીને પૂછ્યું હું વાંધો તો હું કરીને ભાગ્યું ભાગ્યું હજી નથી આવ્યું પણ તો તું વાપરણ ન દેતો હોય ભાઈ એટલે વાપરવાની ક્યાં કરી આ એની હાટુ તો રાત ઉજાગરા કરીએ નકર છોકરો આપણો કોઈ દી રિહાય નહીં એવું કઈ નથી વાપરવાની તો પણ બોલો રાજુ આજ મને કેતો હતો કે ગોંડલ ગુંદાડા છોકરીએ તમારો ગગલો કોથર્યું વેચતો હતો પાણીની છોકરો એને રવડે સડવો જ ન જોઈએ ભાઈ પણ આપણને ન સડવા દેવો પણ એ ભેગો લઈ જાય તો આપણે શું કરવાનું લઈ જાય તો આપણે આપણા છોકરાને ડારો દેવાય ને પણ એલા એક નો એક છે માંડ વાડે વેલો સીડ્યો છે એમને ઈ છે ક્યાં હવે એ મને થોડી ખબર છે તો તે એને માલ ઢોરમાં નથી મોકલો આજ હવે હવારમાં મન કહી જો હું કાકાને ઘેર જાઉં હું કાકા બે ત્યાંથી હીરામાં લઈને સીધા નીકળી જાઉં મારા ભેગો આવ્યો જ ન થાય જોવા જ ન જઈડો નથી આવ્યો જોવા જ ન જઈડો હાવ જોવા નથી હાવ ને એટલે મને એમ થયું કદાચ તે મોકલો હોય માલ ઢોરમાં એટલે તો છોકરું ગયું ક્યાં એટલે ક્યાંક રખડવા ગયો હોય ક્યાં ગયો એટલે એની કઈ ઉપાધિ ગીરમાં એને પડકારો કરે એટલે હમણાં આવે એટલે મારો બોલાવ્યો તો નહીં આવે કેમ ન આવે ને એને ખબર હોય તે તું જરા કર નહીં ખાતા એટલે ક્યારેક ક્યારેક કરવા પડે ને તો નો આવે એટલે તું બોલાય જો તારો એવા હશે ને કદાચ આવે તો પણ તું અહીંયા છો એ ખબર હોય તો એનો આવે હવે નહીં ખબર નથી હું વાડી આવી હોય નથી ખબર આવ નથી તો આવે આવશે આવે આવે એટલે બોલાય તો મારી એરિયા ને હારી જામે હે હા તો બોલાય લેજે આવે કે નહીં